અને એમના ઉદઘાટનની જ્યારે વાત ચાલી રહી છે ત્યારે એમાંથી રાષ્ટ્રપતિશ્રીને બાકાત રાખવામાં આવ્યા છે રાષ્ટ્રપતિશ્રીને આમંત્રણ પણ આપવામાં નથી આવ્યું સામાન્ય રીતે સંસદના બે મંદિરો છે લોકસભા અને રાજ્યસભા એમાં રાષ્ટ્રપતિશ્રી એ વડા છે બંધારણની દૃષ્ટિએ પણ રાષ્ટ્રપતિશ્રીના હાથે ઉદઘાટન થવું જોઈએ ત્યારે આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ હોવાના નાતે ઉદઘાટનથી બાકાત રહ્યા હોવાની ચર્ચા ચાલી રહી છે જે પણ કારણ હોઈ શકે પરંતુ એક આદિવાસી સમાજ પણ જ્યારે મહિલા આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ તરીકે બિરાજમાન છે ત્યારે સમાજને પણ એમ થાય છે કે અમારા મહિલા રાષ્ટ્રપતિના હસ્તે ઉદ્ઘાટન થવું જોઈએ પણ ખરેખર નથી થઈ રહ્યું દુઃખની વાત છે વિપક્ષ પણ માંગ કરી રહ્યું છે કે રાષ્ટ્રપતિશ્રીના હસ્તે ઉદ્ઘાટન થવું જોઈએ અને વિપક્ષ ઉદઘાટનથી પણ અડગુત થઈ રહ્યું છે એ એટલા માટે કે રાષ્ટ્રપતિશ્રીનું અપમાન દેશનું પણ અપમાન છે માત્ર આદિવાસી સમાજના રાષ્ટ્રપતિ છે એટલા માટે નહીં પરંતુ આ આખા દેશના રાષ્ટ્રપતિ છે થોડું ભૂતકાળમાં પણ આપણે લઈ જવા છે ગુજરાત વિધાનસભાની જો વાત કરીએ તો ઓગણીસો ને બ્યાસીમાં માં વિધાનસભાની બિલ્ડિંગ બની હતી ત્યારે પણ તત્કાલીન રાજ્યપાલશ્રીના હસ્તે એનું ઉદઘાટન થયું હતું હાલમાં જ્યારે એને રિનોવેટ કરવામાં આવ્યું ગુજરાત વિધાનસભામાં ત્યારે પણ બે હજાર અઢારની આસપાસ જ્યારે આ ઉદઘાટન થયું છે ત્યારે પણ તત્કાલીન રાજ્યપાલ ઓપી કોહલીજીના હસ્તે એનું ઉદઘાટન થયું છે ત્યારે સમજાતું નથી કે સંસદ ભવનનું નવ નિર્માણ સંસદ ભવનનું રાષ્ટ્રપતિના હસ્તે ઉદઘાટન કેમ નથી